નમસ્કાર દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. હાલ દેશભરમાં કોરોનાના પ્રકોપ વચ્ચે કોરોનાથી પીડિત ગંભીર દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર મૂકવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. હોસ્પિટલો અને ડોક્ટર્સ દર્દીઓને બચાવવા માંગે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ જ નથી, જેને લઈ ઓક્સિજન માટે પાડોશી રાજ્યો તેમજ ઉદ્યોગો પાસેથી મદદ માંગવામાં આવી રહી છે. આ દરમિયાન ઓક્સિજન લાવનાર પર પણ દબાણ છે. તેઓને સતત અનેક દિવસો સુધી મુસાફરી કરવી પડે છે, પૂરતો આરામ મળી શકતો નથી. જી હા, આંધ્રપ્રદેશના વિજયવાડાથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ઓડિશાથી ઓક્સિજન લાવવા ઓક્સિજન ટેન્કર મોકલવામાં આવ્યું હતું, પરંતુ ડ્રાઈવર એટલો થાકી ગયો કે તે રસ્તામાં જ સૂઈ ગયો. સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીશું, પરંતુ એ પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઈક, ફોલો અને શેર જરૂર કરો. રિપોર્ટ મુજબ વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં 400 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ઓક્સિજન ખતમ થઈ જતાં અહીં દર્દીઓની હાલત પણ નાજુક હતી. ત્યારબાદ ઓડિશાના અંગુલથી ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર 6 મેના રોજ હોસ્પિટલના વહીવટીતંત્રએ ઓક્સિજન લાવવા માટે એક ઓક્સિજન ટેન્કર મોકલ્યું હતું, પરંતુ આ ટેન્કર જ્યારે પરત ફરી રહ્યું હતું ત્યારે મધરાત્રિએ પરત ફરતા ટેન્કર GPS ટ્રેકિંગ ડિવાઇસમાં દેખાવાનું થઈ ગયું બંધ. બીજી તરફ આ ખબર હોસ્પિટલ પ્રશાસન સુધી પણ પહોંચી હલચલ મચી ગઈ. તાત્કાલિક વિજયવાડા શહેર કમિશનરને જાણ કરવામાં આવી હતી. પોલીસે તુરંત જ ઓક્સિજન ટેન્કરની શોધખોળ શરૂ કરી. પછી શું, પોલીસની આ શોધ સમાપ્ત થઈ એક ઢાબા પર. એકચ્યુઅલી ટેન્કરનો ચાલક આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ધર્માવરમ સ્થિત એક ઢાબા પરથી મળી આવ્યો. રિપોર્ટ મુજબ ટેન્કર ચાલકે આ અંગે પોલીસને જણાવ્યું કે કાર ઝાડ ગરમીમાં આખો દિવસ ટ્રક ચલાવ્યા બાદ તે થાકી ગયો હતો, એટલે તે થોડો સમય આરામ કરવા માટે રોકાઈ ગયો હતો. તમને જણાવી દે કે ડ્રાઈવરની પરિસ્થિતિ સમજ્યા બાદ પોલીસે નિર્ણય લીધો કે ઓક્સિજન ટેન્કરની ઝડપી ડિલિવરી માટે તુરંત ગ્રીન કોરિડોર બનાવવામાં આવે અને તમામ બંદોબસ્ત ગોઠવ્યા બાદ ટેન્કરને હોસ્પિટલમાં મોકલી દેવાય. આ દરમિયાન પોલીસ કાફલો પણ ટેન્કર સાથે હતો અને પોલીસે ડ્રાઈવરની બાજુમાં એક હોમગાર્ડને પણ તૈનાત કર્યો હતો. આખરે 7 મેની સવારે આ ટેન્કર સમયસર હોસ્પિટલ સુધી પહોંચી ગયું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.